1,80,000 ઓલિયા અંસળા પર બેઠા છે, અને પીર ઓલિયાવા હિંદવા પીરના અંસળાની કરામત દેખી અને આશ્રય મુગ્ધ બની ગયા છે. બપોરના 11 સમય થયો હતો ત્યારે શ્રી રામદેવજી બાબા ડાલીબાઈને કહે છે કે બેટા, તું આપણા ધામમાં જાય અને વિરમદેવ આદિને બોલાવી લાવ અને દેગ સાથે બધોય રસોઈનું સાહિત્ય લઈ લાવો. વહેલા સર આવો એટલે આપણે આવેલા પીર મહેમાનોને હરિહર કરાવીએ. આપણે ત્યાં મહેમાનો પધાર્યા છે, એને આપણે જમાડવા પડશે, માટે તમે બધી તૈયારી કરો. બાપાની આજ્ઞા થતાં જ ડાલીબાઈ સત્વરે દરબારમાં જઈ અને રસોઈના બધા સાહિત્ય સાથે વિરમદેવજી આદિ બાબાના સ્વયં સેવકોને લઈ અને મહારાજના શરણોમાં હાજર થાય છે. પછી તો સેવકોએ બાબાની આજ્ઞા પ્રમાણે મોટી ચૂલ બનાવી અને તેને ચેતાવી અને એની ઉપર 1.25 મણની દેગ ચડાવી. સુલે આંધણ તપાયાજી, માહી 1.25 મુઠી સાવલ ઓર્યા, દીખ રહા સબ સાયાજી, ધન બાવાજી ધન બાવાજી. જ્યારે 1.25 મુઠી સાવલ નાખ્યા ત્યારે પીરો હસવા લાગ્યા અને માહે માય અંદરો અંદર પરસ્પર વાતો કરવા લાગ્યા કે આટલા સાવલથી કોણ તૃપ્ત થશે. ત્યારે પીરોનું આવું ભાષણ સાંભળીને શ્રી રામદેવજી બાબાએ સેવકોને ફરમાન કર્યું કે સાવલ ઓસાજો થતાં જણાતા હોય તો આપણી માતૃભૂમિની રેણું અથાર્થ રેત રેતી દેગમાં નાખી દો અને દૂધનું ઓછું પડતું હોય તો અહીં જે પોઠી આવશે એને દોહી લો. અને બાબાની આજ્ઞા સાંભળતા સેવકોએ દેગમાં મરુભૂમિનું રેણું રેત નાખ્યું. ત્યાં તો ગાયનું ધણ લઈ રત્નો રાયકો આવી બાબાને પ્રણામ કરે છે ત્યારે અલખ ધણી બોલ્યા, રત્ના એ નંદીને દોહી એને એનું દૂધ સાવલમાં નાખો. ગાયોના ધણ સાથે જે પોઠિયો હતો એને દોહી અને એનું દૂધ નાખવામાં આવ્યું. પીરો આ બધોય પીરાઈ જોઈ રહ્યા છે. આ રામદેવજી મહારાજની લીલા છે કે જ્યાં સુધી ચમત્કાર ના ન થાય ને ત્યાં સુધી નમસ્કાર ન થાય. એને સમજાવે એ સમજે એમ નહોતા, કારણ કે પંડિતો હતા ને જ્ઞાનીઓ હતા. આ ભેદ મિટાડવાનો છે, એને અભેદના ઘરમાં લઈ જવાના છે, તો કાંઈક તો ચમત્કાર દેખાડવો પડે ને. એટલા માટે બાપાની આ બધી લીલા હતી. એ સર્વસત્તાધીશ છે, જે ધારે તે કરી શકે. ચૂલે ચડાઈ હાંડલી દૂધ ભૃષણ કા ડાર, ખીર બનાવી ભાત રેણુ કા જરા ન લાગી વાર. રામદેવજી બાબાની પરમ કૃપાથી દેગમાં જે રેણું નાખી હતી ને તે સાવલ બની ગઈ ચોખા. સાવલ પાચ્યા દેગ ભરાણી હુઈ ખાણા કી તૈયારી જી, કહે રામદેવ સુણો ઓલિયા અબ દેગ નીચે ઉતારો જી, ધન બાવાજી ધન બાવાજી ધન બાવાજી. ત્યારે પીરોના સમૂહમાંથી પોતાની પીરાઈ બતાવવા મોટા સાહેબના હુકમથી બીજા પીરો ઊભા થયા છે. રામદેવજી મહારાજ કહે છે કે અમે બધું એટલું તૈયારી કરી છે, પણ હવે આ જો દેગ આપ નીચે ઉતારો ને તો આપણે હવે પ્રસાદ ગ્રહણ કરીએ. એટલે મૂસા સાહેબે આજ્ઞા કરી એટલે એની સાથે આવેલા બીજા પીરો ઊભા થયા છે દેગને ઉતારવાને માટે. ઉઠ્યા 25 ઉઠ્યા 1,80,000 જી, ત્યો તો દેગ બઢતી સાવે બેઠ ગયા સબ સાયાજી, ધન બાવાજી ધન બાવાજી. 5 ઉઠ્યા 25 ઉઠ્યા 1,80,000 એ દેગને ઉતારવાને માટે ઉઠ્યા છે, પણ દેગ ઉતરતી નથી. જેમ જેમ મહેનત કરે છે એમ દેગનો વજન વધતો જાય છે, કારણ કે અહંકાર હતો ને, અહંકારથી કોઈ કાર્ય ન બની શકે. ત્યારે અલગ ધણી પોતાની જે પરમ શિષ્યા ડાલીબાઈ હતી ને તેને કહ્યું કે બેટા હવે દેગને નીચે ઉતારી દે. પીરોને બતાવે છે કે આવું કામ તો અમારા સાથે રહેનાર અમારા અંશ સહિત આ ધર્મની જે ધારા ધીરવાવાળા છે ને એ પણ કરી બતાવે. અને બાબાની આજ્ઞા થતાં જય હિંદવા પીર જય અલગ ધણી કહીને એક જમણા હાથ અડાડે છે ને ડાવળ બાઈ મતવાલા ઉઠ્યાજી, દેગ નીચે ઉતારી દીનીજી. ડાલીબાઈએ જ્યારે આ ઉઠ્યા અને જમણો હાથ હિંદવા પીરનું નામ લઈ જય અલગ ધણી બોલે છે ત્યાં દેગ નીચે ઉતરી જાય છે. પીરજી તમામ મૌલવીઓ આ જોવે છે. રામદેવજી મહારાજ એને
ચમત્કારમાંથી સાક્ષાત્કારમાં લઈ જવાની વાત કરે છે કે તમે ચમત્કારમાં માનતા હો ને તો હું ચમત્કારનો પણ ચમત્કાર સૌ આથી વિશેષ ઘણું કરી બતાવું એમ સૌ, પણ એ બધુંય વ્યર્થ થશે. મેન છે સાક્ષાત્કાર. ચમત્કારમાંથી બહાર આવો અને સાક્ષાત્કાર કરો, એને જ ધર્મગુરુ કહેવાય, એને જ પીર કહેવાય, એને જ મહાપુરુષ કહેવાય, એને જ સંત કહેવાય. ચમત્કાર તો જાદુગર કરે, સાધુ સંતો ચમત્કાર ન કરે. સાધુ સંતો તો સાક્ષાત્કાર કરાવી દે. આપણું ભીતરની અંદર જે તત્વ પડ્યું છે ને એનું મિલન કરાવી દે. ચમત્કાર ન કરે, ચમત્કારની જાદુગરોનું કામ છે. આ 15 વર્ષની દીકરીએ એકલા હાથે અને એક જ હાથે જા સવા મૂળની ડેગ ઉતારી તે જોઈને પીરો આશ્રય સ્થકિત થઈ ગયા. પણ સતા ભાઈ જ્ઞાનનો અહંકાર છે ને એને એમ કે આપણે ચમત્કારિક છીએ તો આ ચમત્કારિક હશે એટલે માનતા નથી. બહુ જ્ઞાની હોય ને એને સમજાવતા બહુ વાર લાગે. હા, એને સમજાવતા બહુ વાર લાગે. જે જ્ઞાનથી ભરેલો હોય ને, હું જ બધું જાણું છું, હું પરિપૂર્ણ છું, આને જે સમજાવો ને એ અવતારી પુરુષનું કામ છે. કારણ કે જેવા તેવાથી ન સમજે, કારણ કે એની પાસે બધાય વ્યાકરણોના અર્થ સહિત સવાલોના જવાબ પડ્યા હોય છે. અને એ કામ આ લાલ બાપાએ કર્યું છે, એવાને સમજાવ્યા છે. હા, એવાને જે ધુરંધર હતા એમ કહેવાય, એને હોરીને સરખા કર્યા છે. હા, ઘણું ખરું એમાંથી કાઢી અને એને મૂળ ઘરમાં લાવ્યા છે લાલ બાપા. નહીતર જેમ તેમ જ્ઞાનના ભરેલા, હા, એની સામે બેસી ન શકાય એટલા બધા જ્ઞાની વંદન. કોઈ ટીકા નથી, પણ એ મૂળ ઘર સુધી પહોંચ્યા ને એટલે એને વંદન છે. કારણ કે ભલે જ્ઞાની હોય, પણ જો એક શાન કોક મહાપુરુષની સમજાઈ જાય ને તો એને ધન્ય છે. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધકી તો કટે કોટી અપરાધ. પણ જ્ઞાનીઓને આ સમજાતું નથી. અમુક વર્ણનો જે કોટો છે કે અમે આ વર્ણમાં જન્મ્યા, અમારે ગુરુ ન હોય, એ જે કોટો છે. અમે પરિપૂર્ણ થઈ, એ જે કોટો છે, એ આપણને મૂળ સુધી પહોંચવા નથી દેતો. હરેકને માટે કે અમે જ્યાં જન્મા છીએ ને ત્યાં પરિપૂર્ણ છીએ. બરોબર છે વાત, તે બહુ સચ્ચ છે. પરિપૂર્ણ થવો, તમે અનેક જ્યોતિ જગાવી શકો એટલી તમારામાં તાકાત છે, પણ એ તાકાતનો તમને અનુભૂતિ નથી. સાધુના ઘરે આપણે જન્મ થયો છે, બહુ વંદન છે. સાધુથી અનેક જીવો તરે છે એ વાત પણ સત્ય છે. પણ આપણી પાસે જે ખજાનો છે એની અનુભૂતિ આપણને નથી. એ અનુભૂતિ કરવાને માટે કોઈ સમર્થ સદગુરુના ચરણે જવું પડે છે, ત્યારે તે એની તાકાતનો અંદાજો આવે છે. પછી તે અનેક જ્યોતિ જગાવી શકે છે. એમ જે જ્ઞાની હોય છે ને એ જે સાક્ષાત્કારમાં જવાને માટે તૈયાર ન હોય છે, એટલે રામદેવજી બાપા ભૂમિકા તૈયાર કરે છે કે જો આ 5 પીરોને હું સમજાવી દઉં ને, એને જો સાક્ષાત્કાર અનુભૂતિ કરાવું ને, તો ઘણું ખરું જ્યોતિ જલે અને ઘણું ખરું સારું બને, સુધરી જાય એમ છે. મહાપુરુષો હોય છે, પીર કોટીના જે હોય છે, એ સર્વ સારું કરવાને માટે જ આવે છે.
ત્યારે રામદેવજી બાપા અંસળા પથરાવી પીરોને વિનંતી કરે કે તમે આ જોયું છતાં આવું અને દેગ ઉતારી જોઈ છતાં હજી તમે ચમત્કારમાં માનો છો, હું તમને ખુદાના દર્શન કરાવવા માગુ છું. આવું બાબા બોલ્યા, ખુદાના ખુદ વત્તા આના દર્શન કરાવવા માગુ છું. ખુદ વત્તા જેને ખુદા કહેવામાં આવે, આ બધા નામો છે ને એ બહુ સંકેતવાળા છે. મહાપુરુષોએ જે નામ મૂક્યા છે ભજનોમાં, વાણીમાં, શાસ્ત્રોમાં, એને સમજી નથી શકતા આપણે. આદમ, ઈશ્વર, હે, આ કેવા શબ્દો છે. ઈ વત્તા સ્વર, હે, આદમ, આ બધા આપણી ભીતરની તરફ જ ઈશારો કરે છે પણ આપણે સમજી નથી શકતા. આ કહું તો હે નહીં ના કયો ન જાય. એક મહાત્મા હતા ને, એણે કીધું કે ઈશ્વર છે, જ્ઞાનીઓની સરસામાં ગયા, એ મહાત્મા કોઈ મહાપુરુષ છે. જ્ઞાનીઓની સરસામાં ગયા એટલે ખૂબ સરસા કરી અંતે નિર્ણય આવ્યો કે ઈશ્વર છે. ત્યારે એણે એક સાખી લખી કે હા કહું તો હે નહીં ઓર ના કયો ન જાય. જો હા કહું તો મારે આ બ્રહ્મને સાબિત કરવો પડે. એને કેમ સાબિત કરવો? હે, ઓર ના કયો ન જાય, કારણ કે આ સૃષ્ટિનું સર્જન કોણે કર્યું છે? ના તો કહેવાય નહીં, આ આપણાથી થોડું બને. આનો સૃષ્ટિનો સર્જનહાર તો કોઈક છે. આ કહું તો હે નહીં ઓર ના કયો ન જાય, પણ હા ઓર ના કે બીચ મેં સાહેબ રહા સમાય. જો તમે જ્ઞાનીઓ હોય ને તો ગોતી લેજો, હા અને નાની વચ્ચે પડ્યો છે હા વત્તા ના. જે આવે ને વચ્ચે, તમે જ્ઞાનીઓ છો, વાક વ્યાકરણને ભણેલા છો, તો આમાંથી શોધી લેજો હા વત્તા ના. હા ઓર ના કી બીચ મેં સાહેબ રહા સમાય, હા વચ્ચે આ આવે, આ તે પોતે સ્વયં નેજ, હા વત્તા ના. એમ આવા જે અમુક શબ્દો છે ને, એ મહાપુરુષો પાસે એનો ભેદ પડ્યો છે. આપણે ભણીએ ને વ્યાકરણ, પણ આપણી દ્રષ્ટિ ત્યાં ન હોય, આપણો સમજ ત્યાં સુધી ન હોય, એ શબ્દો કાંઈક બીજું કહેતા હોય છે. એનો સત્ય ભાવાર્થ મહાપુરુષના શરણે જવાથી મળે છે, ત્યાં સુધી ન મળે. એને જ ભેદ કહેવામાં આવે છે. ગુરગમ ભેદ અગમ હૈ ગહેરા, એસે સમજ નહીં આવત હૈ. એમ આ સદગુરુના ઘરની વાત છે, એટલે સદગુરુની જરૂર પડે છે. વાંચવાથી જાણકારી મળે, જે મૂળ વચનનું જ્ઞાન છે એ ન મળે, એના પાસે જવું પડે. એમ આ સંતો મહાપુરુષો આવો ભેદ લઈને બેઠા છે, એની પાસે કંઈક છે, એટલે જ દુનિયા બધી આવે છે. સદગુરુ બડે સમરથ ધણી, દેવન કા પણ દેવ. અલખનો અવતાર રામદેવજી મહારાજ કહે છે કે હવે તમે જમવા બેસી જાઓ, દેગ ઉતરી ગઈ છે અને તમને પ્રસાદ અમારા સ્વયંસેવકો પીરસી દેશે. પછી તો એમ કહે છે કે જમવા બેસે છે, પણ કહે કે અમે તો અમારા વાસણમાં જમવાવાળા છીએ, અમે બીજાના વાસણમાં ન જમીએ, અને ઉતાવળમાં અમે અમારા વાસણ મક્કા મદીનામાં ભૂલી ગયા. રામદેવજી મહારાજે કર લંબાવી અને મક્કા મદીનાથી વાસણો લાવ્યા, તોય માનવા તૈયાર નથી કેટલી બધી જળગતિ હશે. હે, એટલું બધું સામું દેખાય, આપણે આંગળી ભરાવીએ અને ચોટ લાગે છતાં એમ કહી કે પાવર નથી, એ તો હું આમ તો ધ્રુજી ગયો. હે, છતાં ન માનીએ કે આમાં પાવર નથી. હે,
આપણને ચોટ લાગે, ધ્રુજારી આવે, છતાં આપણે માનવા તૈયાર નથી. એમ જે પંડિતો છે એને અહંકારનું પ્રતિક છે. ઈજા સુધી ઓગળે નહીં ને, અગ્નિમાં એ જ્યાં સુધી જાય નહીં ને ત્યાં સુધી ઓગળે નહીં, અને ઓગળ્યા વગર એનો ઘાટ ભાંગે નહીં. સોની લોકો આ ઘરેણાને ઓગાળે ને ઘાટમાં હોય, વીટી દોરો જે હોય, એને ઘાટ બનાવવું હોય, સોનું બનાવવું હોય તો એને ઓગાળવું તો પડે ને. ઓગળી જાય પછી એ શુદ્ધ સોનું બને છે. કાલે બાપાનું શરણ આવ્યું હતું ને એક ભજનમાં, હે કે સરિતા જેમ સાગરમાં ભળતી, એમ એનું નામ રૂપ અને ગુણ આ નદીના ત્રણેય, કે આ સરસ્વતી છે એવી સુંદર વહી રહી છે, સુંદર એનું રૂપ છે, નામ એનું સરસ્વતી છે, અને ગુણ કહેતા એમાં સ્નાન કરવાથી પાવન થઈ જવાય છે. એ જ્યારે સમુદ્રમાં મળી જાય ત્યારે સમંદર બની જાય છે, પછી એ નદી નદી નથી રહેતી. તેમ આ ઘાટ ઉપર આપણે બેઠા છીએ ત્યાં સુધી એ સમજાય નહીં. અગ્નિની અંદર જ્યારે આપણે ઓગળી જઈએ ને ત્યારે આપણને સાક્ષાત્કાર થાય. હજી આપણે ચમત્કારમાં છીએ, ચમત્કારમાંથી આપણે સંતો મહંતો મહાપુરુષો આવો ચમત્કાર શું કામ કરે છે? જીવનો ઉદ્ધાર કરવા માટે. જો તે એને ચમત્કાર જેવું કોઈ છે નહીં, પણ એક એની સહજ એવી વૃત્તિ હોય છે, આ જીવને સમજાવવા માટે એવી લીલા થાય છે. બાકી એ તો સાક્ષાત્કાર તરફ જ લઈ જવા ચાહે છે, પણ છતાં આ જીવ માનતો નથી ને, એટલે એને પહેલાં એવી લાલચ ચમત્કારમાં લાવે છે, એની ભૂમિકા તૈયાર થાય છે. પછી જો ઓગળી જાય ને કદાચ તો સાક્ષાત્કાર સુધી જઈ શકે. આ પ્રમાણે હિંદવા પીરે અરજ કરી વિરમદેવજીની દેખભાળ નીચે બધાય મહેમાનોને એક આસને બેસાડ્યા છે. પીરસવાવાળા હાથમાં પાત્ર લઈ અને પીરસી રહ્યા છે. ત્યારે પીરસવાવાળાને સંબોધીને કહે છે કે ભાઈઓ, જેને જે જોઈએ ને તે જ આપજો, જે મનમાં સંકલ્પ કરે ને તે જ એને મીઠાઈ, એનો મનગમતો સ્વાદ, એ જ વાનગી એને મળવી જોઈએ. બાપાએ આવો આદેશ કર્યો. રામદેવજી મહારાજ પીરોને પણ કહે છે કે બાબાજી, આપને જે ખાણાની રુચિ હોય ને તે આપ અવશ્ય માંગી લેજો, માંગતા જરા પણ અચકાશો નહીં. આવા હિંદવા પીરના વસન સાંભળીને પીરો શું શું માગે છે. એક કહે મને સેવૈયા લાડુ, બીજો કહે મિશ્રી મેવાજી, ત્રીજો કહે મને તરધારી લાપસી, ચોથો કહે ફક્ત સોખાજી, પાંચમો કહે મને પેંડા પતાસા, છઠ્ઠો કહે મને ટુકડા રે ધન બાવાજી, ધન બાવાજી, મન ગમતા બાવે ભોજન પીરસી, સબકો ખાણા ખિલાયાજી. જેવું જેવું જેને માગ્યું ને એવું એવું રામદેવજી બાપાએ, રામદેવજી ભગવાને એના અંતરાત્માને એને સ્વરૂચિ ભોજન આપી અને એને સંતુષ્ટ કર્યા. આ પ્રમાણે પીરજી એક જ ખીરના ખાણામાંથી જે જે માગ્યું તે આપી 180,000 પીરોને એણે જમાડ્યા છે. પછી બાબાના સેવકો પરસાવાવનું પાણી જ્યારે આપવા લાગ્યા ત્યારે બેલો પીરો બોલ્યા, અમે હિન્દુનું પાણી ન પીએ, હજી પણ જળગતિમાં ચાલ્યા જાય છે. અમે તો તુરના પહાડ પરનું જમજમનું પાણી પીએ, તેનું જ પાણી પીએ છીએ. ત્યારે અલગ ધણીએ એવી તો કરામત કરી કે હિન્દુ કા પાણી હમ નહીં પીએ, જમજમ કા પાણી પીએ, ઉત્તરાખંડ છે સડી બાદરી, 12 કોસ ગંગ ચલાયાજી. ત્યારે હિન્દુઓ પીર બાવા સૌ પીરોને કહે છે તો લો પીરો, એ જમજમનું પાણી છે, આ પીવો. અને પીરુએ પાણી પીધું, પણ 5 તણાયા 25 તણાયા 180,000 જી, 5 બુડ્યા 25 બુડ્યા, બુડને લગા સબ સાયાજી. હિંદવા પીર બાવાજીના ઈચ્છાથી એવો તો વરસાદ થયો કે 1,00,000 ને 80,000 ઓલિયાઓ
અને પાંચે પીરો તણાવા માંડ્યા. પાણીમાં જ્યારે ડૂબવા લાગ્યા ને તેઓની પીરાય પણ નકામયાબ નીવડી. અને જ્યારે મરવાની અણી પર આવ્યા ને ત્યારે મુસા સાહેબ બોલ્યા, મુસા પીર પૈગંબર બોલ્યા, હિંદવા પીર તુમ છસ્સાજી, આદિ પીર તો તુમ રામદેવજી હો, હિંદવા પીર તો અમે દેખ્યા જી. ચમત્કાર વગર નમસ્કાર નથી. આ બાજુ અલગ ગુરુ અને તેમના સેવકો સહિત કોઈ નિશ્ચિત થઈને બેઠા છે ત્યારે સૌ પીર ઓલિયાનો એક જ આર્તનાર થવા લાગ્યો કે હે ઇન્દવા પીર, અમને બચાવો, અમે તમારા શરણોમાં આવ્યા છીએ, અમે મરી જશું, અમારા પર રહેમ કરો, રહેમ કરો, રહેમ કરો દિગંબરા. આ પ્રમાણે સૌ પીરોએ જ્યારે હિંદવા પીરનું શરણ સ્વીકાર્યું ને ત્યારે હિંદવા પીરના હુકમથી વરસાદ બંધ થયો અને સૌ પીરો બચી ગયા. એટલે 180,000 ઓલિયા સાથે આ પાંચે પીર આવી અને અલખ ભગવાનના ચરણો પકડીને કહે છે કે હિંદવા પીરજી, અમને તમારા મુરીદ બનાવો, અમને તમારા શિષ્ય બનાવો. ત્યારે ભગવાન બોલ્યા કે હે પીરજી, ચાલો મારા દરબારની અંદર ચાલો. પછી તો પાંચે પીરોને જે બળદ વિનાનું ગાડું લઈને આવ્યા હતા તે ગાડામાં બેસાડ્યા અને હિંદવા બાબો પોતાના લીલા પર સવાર થઈ અને આગળ ચાલવા લાગ્યા. પણ જે પાંચો પીરો બેઠા હતા ને તે ગાડું હવે નથી હાલતું. પહેલાં ગળદ બળદ વગરનું ગાડું લઈને આવ્યા હતા ને હાલતું હતું, એની પાસે પીરાય હતી. પણ હવે રામદેવજી મહારાજે તપાસ કર્યો કે એનું બધું ખતમ થઈ ગયું છે કે નહીં, હે, એનામાં કાંઈ પડ્યું છે કે નહીં હજી. એટલે એને એના ગાડામાંથી બેસાડ્યા, બળદ વિનાનું ગાડું લઈને આવ્યા હતા પણ હવે નથી હાલતું. ત્યારે ભગવાન બોલ્યા, હે પીરજી, કારણ કે હિંદવા પીરના અભય અંશળામાં એવી તાકાત હતી ને કે એ પીરોની પીરાય બધી ખેંચી લીધી અંશળાએ. એ અંશળામાં એવી તાકાત હતી, કારણ કે અંશળામાંથી બેસાડ્યા હતા ને એમાં 180,000 જે બેઠા હતા ને એની જે જે પીરાય, જે જે કરામત, જે જે ચમત્કારો, એ બધું અંશળામાં આવી ગયું હતું. સાવ નીચોવી દીધા હતા, સાવ કોરાત કરી નાખ્યા હતા. ત્યારે મુસા સાહેબ સામે જોઈને અરજ કરે છે કે હે હિંદવા પીર, અમારા ગાડા હવે નથી ચાલતું. ત્યારે ભગવાન કહે કે ચાલશે. તે ઈચ્છાથી બેલ વિનાનું ગાડું રણીસા ધામ તરફ ચાલતું થયું. બાબાએ કીધું ને ચાલ, ચાલશે. ત્યારે એ ચાલતું થયું. અહીં પાસ પીપળીથી વિરમદેવજી, ડાલીબાઈ અને સૌ બાબાના સેવકો બધું એ સાહિત્ય લઈ અને રણુજા ધામમાં પહોંચી ગયા હતા અને તેની પ્રતીક્ષા કરી રહ્યા હતા. હિંદવા બાબાજી પોતાના લીલા પર બેલ વિનાના ગાડામાં મક્કાના પાસે પીરો બેઠા છે અને 180,000 ઓલિયા ચાલતા ચાલતા રણુજા તરફ આવી રહ્યા છે. અને રસ્તામાં પીરોને અતિ ગરમી થવાથી, અકળામણ થવાથી હિંદવા પીરે પોતાનું સુદર્શન ચક્ર આકાશમાં ફેંકી અને તમામની માટે સાંયો કર્યો. ચાલતા ચાલતા જ્યાં રણુજાના પાદરમાં આવે છે ને ત્યાં તો પોતાના બાલ સખા જે સ્વારથીઓ ઘરે ગયો હતો ને એને જે મૃત્યુ પામ્યો હતો ને એની નનામી સામી મળે છે. નનામી લઈને માણસો રડતા રડતા કકળતા સામે મળ્યા. આગળ હિંદવા પીર બાબાને દેખી અને સ્વાર્થિયાના માતાજી રડતા રડતા આખડતા પડતા બાબાના શરણમાં આવ્યા અને શરણમાં લોટી પડી અને કહે છે, બાબાજી, આપનો સખા અને મારો એકનો એક પુત્ર આ સ્વાર્થિયો સ્પર્શના સર્પના દંશથી મરણ પામ્યો છે. હાય હાય, હવે હું શું કરીશ. સ્વાર્થિયાના માજીનું કલ્પાંત સાંભળી હિંદવા પીર ઘોડા પરથી નીચે આવ્યા અને માજીને આશ્વાસન આપવા લાગ્યા. ત્યાં તો સ્વાર્થિયાના પત્ની રૂપાવત, એમનું નામ રૂપાવત હતું, આવી અને બાબાના શરણાબિંદમાં પડ્યા છે અને કરુણ કલ્પાંત કરતા બોલ્યા, બાબા, મારું તો સૌભાગ્ય લૂંટાઈ ગયું, હવે મારે જીવીને શું કરવું, મારે પણ મરી જવું છે. ત્યારે શ્રી રામદેવજી મહારાજ પાંચો પીરોને કહેવા લાગ્યા કે મોલાઓ,
जो मरी गयो ने मारो मित्र से अने एनी मातानो एकनो एक लड़को छे, तो तमे कृपा करो अने एने जीवदान आपो। ईंदवा पीरना आवा वचन सांभळीने पाछो पीर बोली उठ्या, बाबाजी अमे तो तमारा शरणे थई गया छे, हवे अमारी उपर तमे मेहर करो अने तमे अमारा सद्गुरु छो, हवे अमारी कोई पण पिराई चाले एम नथी, अमे तमारे शरणे थई गया छी, आप अमारा सद्गुरु छो, आप ज अमारा मुर्शीद छो। पीरोनु दिनता भर्यु वाचन सांभळीने श्री रामदेवजी बाबाए डाघूना खंभेथी जे ननामी हती ने ते नीचे उतारी અને જે મૃતદેહ બાંધેલો હતો ને તે છોડાવી અને પછી મૃતદેહ પાસે જઈ અને સ્વાર્થિયાનો હાથ પકડીને બોલ્યા, અરે સખા સ્વાર્થ, તું તો બહુ જ સૂતો છો, અરે મિત્ર બહુ જાજુ સૂતો તું, અત્યાર સુધી સૂઈ રહેવાય આપણે? આપણે ત્યાં જો મક્કા મદીનાથી મહેમાનો પધાર્યા છે, ઊઠ ઊભા થા, તારા વિના તેઓનું સ્વાગત કોણ કરશે, માટે જલ્દી જાગ। ઇન્દવા બાવાનો હાથનો સ્પર્શ થતાં જ સ્વાર્થીઓ જીવિત થયો, તરત જ ઊભા થઈ અને બાબાના ચરણ પકડી અને જય બોલાવા લાગ્યો। ત્યાં તો સ્વાર્થીઆના માજી, તેમના પત્ની અને ગામ લોકો હિન્દવા પીરની જય જય પુકારવા લાગ્યા। ત્યારે પાંચો પીર એક 180,000 ઓલિયાઓ બોલી ઉઠ્યા કે શ્રી રામશા પીરનો જય હો, શ્રી રામશા પીરનો જય હો। પછી ત્યાંથી સૌને લઈ બાબા નિજ ધામમાં પધાર્યા, ત્યારે ત્યાં ગાદી તકિયા બેસાવેલા જ હતા, એટલે પીરો ઓલિયાને આસન પર બિરાજમાન કરી બાબા સાયમ આરતી કરવા જાય છે। આરતી તૈયાર થાય ત્યાં તો ગુરુ બાલકનાથજી પણ પધારે છે, ત્યારે બાબા માત પિતા વિરમદેવજી અને સેવકોએ ગુરુજીની આરતી કરી, પૂજા કરી, જય બોલાવ્યા અને પ્રસાદ વહેંચાયો। ગામના લોકો ઇન્દવા પીરનો જય બોલતા પોતપોતાને ઘરે ગયા, પછી પ્રસાદ કરી અને સૌ બાબાના દરબારમાં આવીને બેઠા। ત્યારે પીરોએ બાબાને વિનંતી કરી કે હે ઇન્દવા પીર બાબા, હવે અમને સત સનાતન ધર્મનો ઉપદેશ આપો, અમને હવે ખુદાની પહેચાન કરાવો અને અમારા સૌના મુર્શીદ બનો, આ મારી આખરી જે મુરાદ છે તેને તમે પૂરી કરો। પાંચે પીરો થતાં સૌ ઓલિયાની વિનંતીથી પ્રસન્ન થઈ અલોક કરો અવતાર રામદેવજી મહારાજ બોલ્યા કે એ ફકીરો સાંભળો, પીર તો તેને કહેવાય કે જે ખુદા એવું તત્વ પિંડે સો બ્રહ્માંડે સભર ભર્યું છે તેને પરિપૂર્ણ પી જાય, અથાર્થ તેનું પાન કરી જાય, એને વિશ્વમાં રમતો રહે, અથાર પીને રમે તે પીર કહેવાય છે। ખુદા એવું તત્વ પીંડે સો બ્રહ્માંડે સભર ભર્યું છે તેને પરિપૂર્ણ પી, તેનું પાન કરી અને વિશ્વમાં રમતો રહે, અથાર્થ પીને રમે ને તેને પીર કહેવામાં આવે છે। એમાં એવી સર્વસત્તા આરૂઢ હોય છે કે એ ધારે તે કરી શકે, એ સર્વસત્તાધીશ હોય છે। બાકી તો અનેક ઇલમો શીખી ભલે તમે જગતને ભરમાવતા હો પણ તેથી કંઈ ખુદાની અનુભૂતિ થતી નથી। જગતને તમે ભરમાવી શકો અને જે આ તમારી પાખંડની ધારા છે ને એને તોડી અને જે નકળંક ધારા છે એને વહેવાને માટે જ મારું અવતાર કાર્ય છે, અને તે અનુભૂતિ બીજાને કરાવી શકતા નથી। તમારી જે પાખંડ ધારા છે ને એની અનુભૂતિ તમે બીજાને ન કરાવી શકો, તમારા ઇસ્લામ ધર્મમાં જે લીલા નેજામાં અથાર્થ બીજનું પ્રતીક છે તે જ સનાતન ધર્મની શાનનો ઇશારો કરે છે। આ બધું એક છે પણ તમે જુદું પાડી રહ્યા છો, તમારા નેજાની અંદર જે બીજનું પ્રતીક છે ને એ બીજ હું સૌ, રામદેવજી મહારાજ એલાન કરે છે, બીજનો પણ બીજ હું સૌ।
જેમ ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણ અર્જુનને વિભૂતિ યોગમાં કહે છે કે હે અર્જુન, હું સનાતન બીજ છું, હું સનાતન બીજ છું, અને નેજાનો લીલો રંગ પણ સાંડ કરીને કંઈક સમજાવે છે. લીલું એટલે ચેતન. માટે ચેતનને તમે માનો અને ચેતન તત્વને રાખો, પણ સ્થૂળ ભાવના અને સ્થૂળ દ્રષ્ટિથી આપ સૌ સ્થૂળને જ સમજીને માની રહ્યા છો. તમે ખાલી એને સમજતા નથી, એને તમે ખાલી એમને માની રહ્યા છો. જે એનું તત્વ છે, જે એનું રહસ્ય છે, એને સમજવાની કોશિશ કરો. એને સમજવાને માટે કોઈ સદગુરુના શરણે જવું પડે. એટલે આજ તમને હું ખુદાના દર્શન કરાવું છું. પરિપૂર્ણ મુર્શિદ મળ્યા વિના ખુદા જેવું જે તત્વ સૌમાં રમી રહ્યું હોવા છતાં એ પીર બાવાજી તેની અનુભૂતિ થવી અશક્ય છે. જે સર્વની અંદર રમી રહ્યું છે એવું તત્વ કોઈ મુર્શિદ વિના એનું અનુભૂતિ થવી ખૂબ મુશ્કેલ છે. સાસા અનુભવ પામવા માટે જે જીવતા જ મરવું પડે છે. કુરાનના એક ફકરામાં લખ્યું છે, અંતા મુતુ મુતુ કબલા, અર્થાત તમે જીવતા મરો, કારણ કે મૃત્યુ વિના મુક્તિ નથી. તમે જીવતા મરી જાઓ, મૃત્યુ વિના મુક્તિ નથી. સત્ય અનુભવ પામવા માટે તો મુર્શિદ જ જીવતું જાગતું શાસ્ત્ર છે. સત્યની અનુભૂતિ કરવા માટે સદગુરુ જ જીવતું જાગતું હાલતું ચાલતું શાસ્ત્ર છે. તમે લોકોએ અનુમાનથી નિર્ગુણ ખુદા અપનાવી લીધો, પરંતુ સગુણ નિર્ગુણ ઓતપ્રોત છે અને બંને સાપેક્ષ છે. માટે નિર્ગુણ એવા જે ખુદા છે તેને યથાર્થ જાણવા હોય તો પ્રથમ એ નિર્ગુણ ખુદા જેમાં રમી રહ્યા છે એવા સગુણ જે સંત ફકીર છે તેઓને તમે યથાર્થ જાણી લો. તમારે જો નિર્ગુણને જાણવો હોય ને તો જે સગુણ ફકીરો છે, જે મહાપુરુષો છે, એને પહેલાં જાણો. આવા અનુમાનવાળી પીર ઓલિયાને સદગુરુ શ્રી રામદેવજી બાબાએ રાત્રિના 12 વાગે સૌ ગતગંગા વચ્ચે પશ્ચિમરો પાટ બિરાજી મૂળ ધર્મનો ઉપદેશ આપી અને જે ખુદમાંથી ખુદા એવું તત્વ રમી રહ્યું છે તેની અનુભૂતિ કરાવી અને અનુભવી બનાવ્યા, અને ત્યારથી એક નૂરે ઇલાહી નકલંક ધારા વહેતી થઈ. એમાંથી અનેક સાંઈ ફકીર ઓલિયાઓ થયા જે 1700 સુધી ચાલી. એને એ જ ધારા, કારણ કે સમગ્ર વિશ્વને સમગ્ર સૃષ્ટિને ધર્મમય નકલંક ધારા વહેવાવાળી છે. આ એ જ ધારા છે. સમય અનુસાર કંઈક ફેરફાર થયા હોય, એ સમય આધારિત મહાપુરુષોને જે જેવું લાગે એને એનો અધિકાર હોય છે, એ ફેરફાર કરી શકે. આમાં ફેરફાર કરવાનો અધિકાર જે ગાદીપતિ, જે પિરાણીની પીરકોટી જેને પ્રાપ્ત થઈ છે ને, એને સર્વ અધિકાર પ્રાપ્ત હોય છે. એ આમાં ફેરફાર કરી શકે ધર્મની રીત પ્રમાણે, ધર્મના મેન તત્વને કેન્દ્રમાં રાખી અને એની ધારાને હવે કેમ ચલાવવી. સમય અનુસાર, સમય અનુસાર. સમય બહુ કપરો છે, સમય બહુ કપરો છે. આજના ધર્મગુરુએ બહુ સમજવા જેવું છે. ધર્મને આબાદ રાખવો હોય તો ભાણ સાહેબના વચનો બહુ પ્રિય લાગે છે. શું કે ભાણ કહે, ભટકીશ માં મથી જો મય માય, સ્થિર કરીને બેસી જા તારે કરવું ઘટે ન કાય. આજના જે ધર્મગુરુઓ છે, જે આજે આ ધારાઓને ચલાવી રહ્યા છે, એ મારી મતિ અનુસાર હું વાત કરું છું કે આજનો સમય બહુ કપરો છે. જગતની અંદર હાંસી થાય એ પહેલા સમજી જવું સારું. હાંસીને પાત્ર આ ધારા નકલંક છે, નિષ્કલંક છે, એને નિષ્કલંક જ રહેવા દેવી જોઈએ. એને કલંક લાગે,
એવા જે રીતિ નિયમો હોય એને સમય અનુસાર એમાં ફેરફાર કરવો. ગત ગોરા અને અલખની સાખે નિયમ લિયાએ નિજારી, જોડે સજોડે જેનર રાજ્યા મન મેવાશે ને મારી. એ સૂત્ર એ સમયમાં બોલાઈ ગયેલું છે. એ સમય જુદો હતો, એ સમય કંઈક જુદું વાતાવરણ હતું, આ સમય જુદો છે. અત્યારે તો સ્વયં સ્વયંમાં જ સમાવું એ જ ધારા યથાર્થ હોય છે. મહાપુરુષો બધોય કરી શકતા. ને કોઈ એ ગુરુ બંધાય જાણે રે, ઓ નકલ ગણે ના નામ ને કોઈ ગુરુ બંધાય નક્કી કર્યો જણે હૃદય થી તો નક્કી કર્યો રે હૃદય થી તો અખંડ મોજો માણે નકલંગ ધણી અખંડ મોજો માણે નકલંગ ધણી ગુરુ બંધાવો જાણે રે બેહદ સ્વરૂપ છે સામને તો બેહદ સ્વરૂપ છે રે સામને તો અંદર થી કોઈ માણે મારા હરિજનો અંદર થી કોઈ જાણે મારા ગુરુ બંધા ગુરુ બંધા એ જાણે રે ઓ
વચન જીલુ એના નામ ને આ વચન જીલુ રે સતના તંબુ તાણે સતના તંબુ તાણે નામ ગુરુ બંધા જાણે રે નકલંગ ધણી ના નામ ને કોઈ ગુરુ બંધાઓ નક્કી કર્યું જણે એ હૃદય થી ભાઈ નક્કી કર્યું જણે હૃદય થી તો અખંડ મોજું માણે નકલંગ ધણી અખંડ મોજું માણે નકલંગ ધણી ગુરુ બંધાઓ પુરુષોની શાન છે આપણને બધાને, ખાસ કરીને જે આ ધારા ચલાવતા હોય ને જેની જવાબદારીઓ છે એને માટે વધારે છે. આ બધું જ્યારે શિલદાસજીએ શિવરો મંડપ કરેલો ને પછી હજી આ ઉઠી ન થઈ ને એટલે આ તમામ બંધ થઈ ગયેલું છે. એટલે સદગુરુના શરણે જઈ એના જે નીતિનો નિયમો પ્રમાણે જેટલું બની શકે એટલું જ પણ આ ધારાને નિષ્કલંક રીતે માણો. બસ આ મહાપુરુષોનો ઈશારો છે કે આગળ સમય બહુ ભારી છે, તમે પાત્ર જોજો પછી વસ્તુને પીરસજો, નહીતર એને વમન થઈ જશે. આ ધારાને કલંકિત બનાવશે. એટલે આજનો સમય ખૂબ ચેતવા જેવો છે. એટલે 180,000 વોલિયાઓને નૂરે ઇલાહીની જે ધારા વહાવીને આ મુર્શિદો અનેક સૂફી સંતો થયા. આ ધારાની અંદર અનેક સૂફી સંતોની ધારા ચાલી. એ ધારામાં પણ આ જ તત્વ હતું જ, પણ એમાંય બગાડ આવી ગયો હતો. એટલે જ રામદેવજી બાપાએ બધાને બોલાવી અને વ્યવસ્થિત કર્યું. નકર એ આખી સૃષ્ટિમાં આની સિવાય બીજી ધારા છે જ નહીં. એક જ ગતિ છે, બીજી ગતિ જ નથી. હે, ધર્મ એક જ છે, ધાર્યતિ ઇતિ ધર્મ. બીજો ધર્મ નથી, બીજા વાડા છે. સિંહનો વાડો ન હોય, સિંહ જ્યાં બેસે ને એને સિંહાસન કહેવામાં આવે છે. આપણે ઓટલો બનાવીને બેહાવી જાય એમ નહીં, સિંહ જ્યાં બેસે ને આ સિંહાસન હોય છે. નામ સિંહાસન છે ને આપણે કહીએ કે અમે ઓટલો બનાવ્યો સિંહાસન બનાવ્યું એમ નહીં. સિંહની ગતિ જાણવી, સિંહ કોને કહેવાય એમ, સિંહ જ્યાં બેઠે ને એને સિંહાસન કહેવામાં આવે છે. એટલે જે પોતપોતાની રીતે પંથ સંપ્રદાયો ઊભા કર્યા હતા, એ સંપ્રદાયોને એ પંથવાળાઓને એકત્ર કરી અને પોતાના મૂળ ઘરનું અસલી ઘરનું મુકામ બતાવવા માટે આ નકલંગ ધણી રામદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. જે સેમ જેમ છે તેમ સમજતા નહોતા અને બીજું કંઈક સમજતા હતા એવા નવો માટે જે આ છે ધારા એને સૌ બીજી રીતે સમજતા હતા, જે સેમ એ એમ નહીં, એવાઓને રસ્તા માથે લાવવા માટે આ
આ લાયન માટે લાવવા માટે નકલંગ ધરીનું પ્રાગટ્ય છે. એટલે એક નૂરે ઇલાહી ને આખી ધારા ચાલી, આખી એ પણ પ્રવાહી પરંપરા હજી પણ હોય છે. ઘણા ઇસ્લામી સંતો હોય જે કોઈ પણ આ ભેદ જાતિભેદથી સંપ્રદાયોથી પર હોય છે, એમાં અઢારે આલમ એક આસને હોય છે. આ પ્રમાણે પાંચે પીરો અને 180,000 ઓલિયાને મુરીદ અથાર્થ શિષ્ય બનાવી બાબા સ્વાર્થિયા અને તેના ધર્મપત્ની રૂપાવત બાઈને પણ મહામાર્ગે ચડાવે છે. મહામાર્ગ એટલે જે તમારો મૂળ માર્ગ છે, તે તમને નિજ સ્વરૂપનું ઝાંખી કરાવે તે મહામાર્ગ, જેને મુનિઓએ મહામાર્ગ કર્યો છે એને માણ્યો છે. પછી તો પ્રાતકાળનો સમય થયો, સૌ પીર ઓલિયાઓ શ્રી રામદેવજી મુર્શિદ પાસેથી વિદાય માગે છે અને પિરાણીની નિશાનીઓમાં લોબાન, ધૂપ, લીલો નેજો અને સુલેમાની તસ્બી અલખ ગુરુના શરણમાં સમર્પણ કરે છે. ઉપરાંત જે ગાડામાં બેસીને પાંચ પીરો આવ્યા હતા તે ગાડું પણ બાબાને અર્પણ કરે છે અને બાબાને વિનંતી કરતા કહે છે કે હે પીરોના પીર, જ્યારે અમો આવ્યા ત્યારે અમારી પિરાઈના પ્રભાવથી આકાશ ગમન કરીને અમે આવ્યા હતા, પણ અત્યારે તે પિરાઈ અમારા પાસે રહી નથી. આપની પાસેથી ઉપદેશ લીધા પછી અમને ખબર પડી કે તમે તમારો પાસે જે લાલ અંછળો હતો ને એણે અમારી પિરાઈ ખેંચી લીધી. લાલ અંછળો, એણે આ બધી પિરાઈ ખેંચી લીધી છે. એ અંછળામાં એવી તાકાત હોય છે ને એ ભલભલાની પિરાઈ ખેંચી લે. એવી તાકાત હોય છે. એ અંછળો તમારો કાંઈક ઇલમબાજ છે, એણે અમારી તમામ પિરાઈ ખેંચી લીધી. પાંચ પીર અને ઓલિયાનું આવું કથન સાંભળીને હિન્દવો પીર, એ જે પીરોએ દાંતણ ખોડી અને પાંચ પીપળી બનાવી હતી ને તેમાંથી એક શાખા એક ડાળી પોતાના સામે હાજર કરીને કહ્યું કે આ ડાળ માથે બેચી જાઓ અને એ ડાળ તમને મક્કા મદીના પહોંચાડશે અને ન્યાપ જઈ અને પછી આ ડાળને અમારી પાસે મોકલી દેજો. બાવાજીએ પ્રણામ કરીને આવું કહે છે. પીરો યું કર અરજ કરતે આપ રામ શાહ પીર, હિન્દુ મુસ્લિમ દોનો મનાવે હમે આપકે ફકીર. આ પ્રમાણે બાબાજી રામ શાહ પીરની આજ્ઞા લઈ સૌ પીર વલી આ પીપળીની ડાળ ઉપર બેઠા. ત્યારે તે ડાળ એટલી વધી ગઈ હતી કે પાંચ પીરો અનેક ઓલીઓ તેના પર સમાયા હતા. પછી તો તે પીપળીની શાખા ત્યાંથી ઉડીને આકાશ ગમન કરી અને મક્કા ધામના દરવાજા સામે જઈને અને અટકે, એટલે તેના પરથી નીચે ઉતરી પાછી મોકલવા બહુ જ પ્રયત્ન કરે પણ એ શાખા ત્યાં ને ત્યાં જ છોટી ગઈ છે. આ પ્રમાણે ભગવાન રામદેવજીએ ડાળ કહેતા એક શાખા ત્યાં પણ સ્થાપી, જેને નૂરે ઇલાહી કહેવાય. નૂર એ ઇલાહી. આપણા સૂફી સંતોની જે જે વાણીમાં નૂર શબ્દ આવે છે, નૂરે રોશન, નૂરે ઇલાહી. હે, શબ્દના પ્યાલા મારા ગુરુજીએ પાયા, મહી ભરાશે અમીરસ નૂર. આવા શબ્દો આવે છે ઘણી વાણીઓમાં. સાંઈવલ્લીની વાણી છે કે શબ્દના પ્યાલા મારા ગુરુજીએ પાયા, મહી ભરાશે અમીરસ નૂર, અંધારું મટાડીને જ્યોત જલાવી અમને સન્મુખ બતાવી શાન. એમ અનેક વાણીઓની અંદર, સૂફી સંતોની વાણીની અંદર નૂર શબ્દ આવે છે. તે આ ધારાના મહાપુરુષો હોય એના રચિત આ શબ્દ હોય છે. અને છતાંય આપણા
મહાપુરુષોએ પણ એ શબ્દને માન્ય રાખ્યો છે નૂરને તો. એ કોઈ નૂર નિરખવાને આવો રે, હે બાપાનો એવું એક પદમાં મેં વાંચેલું છે. એમ તત્વતા એ તત્વ એક છે, પણ એને મહાપુરુષોએ જુદા જુદા નામ આપ્યા છે. આ પ્રમાણે ભગવાન રામદેવજી બાબાને પીરનું બિરુદ મળ્યું અને તે રામશાહ પીર કહેવાયા. અમુક સમય બાદ જે ગાડું લઈને મક્કા મદીનાથી પીરો આવ્યા હતા અને ભગવાનને ભેટ દઈને ગયા હતા, તે ગાડું શ્રી બાબાએ પોતાના માસીના પુત્ર હરભુજી હતા એને આપી દીધું. એ ગાડું આજ પણ એ ગામમાં પડ્યું છે તેમ તેમના લખનાર અમરસિંહ તોવરે એની નોંધ કરી છે. પીરોનો મિલન ઉત્સવ સમાપન કરી બાબા શ્રી બાલકનાથજી નિજ આશ્રમે પધાર્યા છે. સ્વગત ગંગા સ્વસ્થાને ગયા છે. વિરમદેવજી અને તેના રાણી પોકરણગઢ ગયા છે. રૂણીસાને શ્રી રામદેવજી બાબાએ નિઝાર ધર્મનું પરમ ધામ બનાવી દીધું છે. રૂણીસા ધામ બનાવી કરી ખેલ્યા ધર્મ નિઝાર, દેશ વિદેશથી આવે યાત્રાળુ નમન કરે નરનાર. 180,000 ઓલિયા આવ્યા આવ્યા હતા પીરજી પાસ, અલખ ધણીના આશરે ઉલટાના બની ગયા તે દાસ. પીરાય પ્રમાણ પૂર્ણ કર્યું સરળ સિતમાં રહાય, નારાયણ એને નમન કરીએ બોલો અલખરાય. ઇતિ શ્રી અલખ સરિત માનસે સંકલ સકલ સંશય શોક વિધ્વંસને, સનાતન ધર્મ સાબર સંપાદને, નામ શ્રી નારાયણ દાસ કૃતમ પીરાય પ્રમાણ તુતિ પ્રમાણ સમાપ્ત થયું. બોલો શ્રી રામદેવજી મહારાજ કી જય. પીરાય પ્રમાણ રામદેવજી મહારાજનું અહીં સમાપ્ત થાય છે અને હવે થાય છે વિવાહ પ્રમાણ. આપણે બપોર પછી 5 વાગે રામદેવજી મહારાજના આપણા નકળંગ ધણીના વિવાહ કરવાના છે અને આપણે સર્વે જાનમાં જોડાવાનું છે. સવો ભગત કહેશે ને કે જાન ગુમાવે તે હાલો જાનમાં. કેવો શબ્દ છે? જાન ગુમાવે તે હાલો જાનમાં, હોય જેને આપું ખોયાની પ્યાસ. પોતે પોતાનું મટી જવાની તૈયારી હોય એ જ ઈ જાનમાં જઈ શકે. સ્વયંવર સદગુરુના દેશમાં સ્વયંવર, બહુ શબ્દ મજાનો છે. વિવાહ શ્રી અલખ તણો નેત્રથી નિરખે કોઈ, નેત્ર શું લગ્ન હુવા નેત્રલ શું લગ્ન હુવા સમજે ચરિત્ર સોય. રૂણીસા ધામમાં શ્રી અલખ ધણીનો પાઠ હંમેશના માટે માંડેલો જ રહેતો, જુમલો કાયમ જામેલો જ રહેતો. અવારનવાર દેવો દેવીઓ યોગિનીઓ અને યોગીઓ અને ઋષિમુનિઓ સિદ્ધ સાધક જતી સતી અને નવનાથ વૈષ્ણવો નાગા નિર્વાણી પીર પૈગંબરો રાજા મહારાજા પ્રજા દેશ વિદેશથી બાબાના દર્શનાર્થે આવ્યા જ કરતા હતા. આ નાથ સંપ્રદાય પણ પીરને આધીન છે. બધામાં જ્યોતિનું જ મહત્વ છે. એક સંપ્રદાય છે પણ મેઇન જ્યોતિનું જ મહત્વ છે. એ જ્યોતિ છે ને એ સ્વયં રામદેવજી મહારાજ છે. આપણને દીવો લાગતો હોય તો ભલે, પણ એ સ્વયં જ્યોતિ રામદેવજી મહારાજ છે. બાપા જે વાત કરે છે ને લાલ બાપા, જ્યોત જ્યોતિના દર્શન થાય અભેદ પાઠ અગમ નિગમ કહેવાય, જ્યોત જ્યોતિના ત્યાં દર્શન થાય. એટલે તમામ સંપ્રદાયો એની સત્રસાયામાં છે. એક જ જ્યોતિ આ વિશ્વની અંદર પ્રગટી રહી છે. એક જ સતના નૂરથી આ વિશ્વની છે ઉત્પત્તિ. સતારશા એક જ સતના નૂરથી આ વિશ્વની છે ઉત્પત્તિ. એ નૂરમાં હું લઈ થતો જાવ છું. હે એમ એક જ તત્વ છે. સંપ્રદાયો પોતપોતાની રીતે
માનતા હોય છે, આપણે વંદન છે એને, પણ તત્વતા એ તત્વ અલગ નથી, એક છે. એટલે કહેવાનો ભાવાર્થ એમ છે કે જે આપને સદગુરુ મહારાજ બતાવે ને તે એક છે, ભટકણ મટી જવી જોઈએ, અને જે બતાવ્યું ને એ જ સર્વત્ર છે. એટલે ગુરુ મહારાજને ધારણ કર્યા પછી જ્યાં ત્યાં ભટકવું નહીં, એણે જે બતાવ્યું છે એ જ સત્ય આખા જગતની અંદર પ્રસરેલું છે. જ્યારે બાબાએ અવતાર લીધો હતો ને ત્યારે રુક્ષ્મણીજીને વચન દઈ અને આવ્યા હતા કે અમરકોટના રાજા દલસી સોઢાના ઘરે સંવત 1411માં તમારો જન્મ થશે અને તમારી સાથે હું લગ્ન કરીશ. અમરકોટ પાકિસ્તાનમાં છે, ત્યાં દલપતજી સોઢા રાજા રાજ્ય કરતા હતા. આ રાજા દલજી મહાન દયાળુ અને ધર્માત્મા હતા. એના રાજ્યમાં કોઈ દુઃખી નહોતું. રાજા દલપતજી ઇંગલાત માતાજીના પરમ ભક્ત હતા. રાજા જાજો સમય માતાજીની સેવા પૂજામાં ગાળતા હતા. દલજી રાજાને 2 કુમાર હતા, પણ એક એક કન્યા નહોતી. એ માટે રાજા અને રાણીની એવી ઈચ્છા રહ્યા કરતી કે જો કન્યા થાય ને તો કન્યાદાન કરીને મારું જીવન સફળ કરું. એવી રાજાના મનમાં અંતરના ઊંડાણમાં એવી ઈચ્છા હતી કે મારે દીકરાઓ તો છે, પણ જો દીકરી થાય ને તો હું એનું દાન કરું, કન્યાદાન, અને મારું જીવન સફળ કરું. દલપતજી સોઢાને આવી ઈચ્છા હતી, અને અહીં અજમલજીને દીકરીઓ હતી, પણ એને એવી ઈચ્છા હતી કે જો એક દીકરો થાય ને તો મારા રાજ્યને આ ભેરવાદેથી રંજાડ મુક્ત કરે અને આ રાજ્યનો અધિકારી થાય અને હું મારું જીવન સફળ કરું. અહીં દલપતજી સોઢાને એની વિરુદ્ધ એવી ઈચ્છા હતી કે મારે એક દીકરી થાય તો એનું દાન કરી અને મારું જીવન સફળ કરું. કન્યા પ્રાપ્તિ માટે રાજા રાણી માતા હિંગળાજની ઉપાસના કરતા અને ધન પુણ્ય ખૂબ જ કરતા. રાજાની રાણી મહાન સુશીલ હતા. એક વખત રાજા રાણીએ નવરાત્રિએ માતાજીના મંદિરમાં 9 દિવસ ઉપવાસ કર્યો અને 10મા દિવસે બ્રાહ્મણો દ્વારા હવન ઓમ કરાવ્યા. ઉપવાસ જો કરે તેને ધન્ય છે, ને કે ઉપવાસ શબ્દ બહુ મજાનો છે. ઉપવાસ એટલે નજીકવાસ કરવો તેમ, ઉપરવાસ કરવો તેમ. આપણે જ્યાં સહી ત્યાં નહીં, ઉપવાસ ઉપરવાસ કરવો તેમ થાય. પણ સતા કોઈ 11 કરતા હોય, 5મ કરતા હોય એને ધન્યવાદ છે, પણ હકીકતમાં તો આમ છે કે સદગુરુના શરણે રહીને એની નજીક વાસ કરવો, એને ઉપવાસ કહેવામાં આવે છે. ત્યારે માતાજીએ બંનેનો ભક્તિભાવ દેખીને રાણીને સ્વપ્નમાં દર્શન દીધો અને કહ્યું કે જા, મારું વચન કે વચન છે કે તને એક કન્યા થશે, તેનું નામ નેતલ દે રાખ, અને આ નારિયેલ આપું છું, તેની પૂજા કરજો, તમારી મનોકામના પૂર્ણ થશે. આવું વચન આપી અને માતાજી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે રાણીની આંખ ખુલી એટલે સ્વપ્નની વાત રાજાને કહી અને માતાએ જે શ્રીફળ દીધું હતું તે રાજાને બતાવ્યું. ત્યારે રાજા ખૂબ જ ખુશી થયા. પછી તો રાજા રાણી શ્રીફળની પૂજા કરવા લાગ્યા. બરાબર 9 માસ બાદ 1411ના રાણી રાજલજીએ કન્યાને જન્મ દીધો. જ્યારે રાજાએ કન્યા જન્મી એવા સમાચાર સાંભળ્યાને ત્યારે ખૂબ જ ખુશી થયા અને બ્રાહ્મણોને બોલાવી તે કન્યાના ગ્રહ નક્ષત્ર નામ પૂછ્યું. ત્યારે પુરોહિતજીએ કહ્યું કે આ રાજન, આ કન્યાનું નામ નેતલ દે રાખવું જોઈએ. ત્યારે રાજાએ ભૂદેવોને અનેક પ્રકારની ભેટો આપી અને વિદાય કર્યા. ત્યાં તો થોડા સમય બાદ દાસ દાસીઓ દોડતી આવી અને કહેવા લાગી કે મહારાજ, દીકરીબાઈ તો આંખે આંધળી અને પગથી પાંગળી છે. રાજા તો દાસીના પાસેથી આવા સમાચાર સાંભળીને ખૂબ દુઃખી થયા.
અને મનમાં ને મનમાં કહેવા લાગ્યા કે માતાજીએ કન્યા તો દીધી પરંતુ લંગડી દીધી. આ બાજુ નેતલ દે ચંદ્રકળા જેમ પ્રતિદિન વધવા લાગ્યા છે. નેતલ દે શ્રી અલગ ધણીને મળવા માટે તપસ્યામાં દિવસો વિરહમાં દિવસો વધાવે છે, વિતાવે છે. એક દિવસ રાજા રાણી હિંગલાજ માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યા. માતાજીને વિનંતી કરીવા લાગ્યા કે હે માં, આપે કન્યા તો આપી પણ આંધળી અને પાંગળી છે, તો હવે તે કન્યાને યોગ્ય વર પણ આપજે. અમ ગરીબની લાજ હવે તારા હાથમાં છે માં જગદંબા. આ પ્રમાણે માતાજીને વિનંતી કરીને રાજા રાણી પાછા પોતાના મહેલમાં આવ્યા. એ જ રાત્રિએ દલપતજીને માતાજીએ દર્શન દીધા અને કહ્યું કે હે રાજન, તે કન્યાની તું ચિંતા ન કરીશ. એક કન્યાની તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ કન્યા તો મારી શક્તિથી ઉત્પન્ન થઈ છે, તો એ કન્યાને મહાન અલગધણી વર મળશે. જ્યારે તેના વિવાહ થશે ને ત્યારે બરાબર એ ઠીક થઈ જશે. આ કન્યા મહાન ચમત્કારી થશે, કારણ કે રાજા માતાજીના ઉપાસક હતા અને એમાં એ માનતા હતા. પણ જ્યારે રામદેવજી મહારાજ જાન પરણવા આવે છે ને ત્યારે દલપતજી સોંઠાશે ને એનું તમામ અભિમાન ઓગળી જાય છે અને એને પણ ચમત્કારમાંથી સાક્ષાત્કારમાં લઈ જાય છે. જ્યાં જ્યાં રામદેવજી મહારાજની દ્રષ્ટિ પડીને ત્યાં ધારા શરૂ કરી દીધી. એને એમ લાગ્યું કે આ જ્યોતિથી કંઈક બીજી જ્યોતિ પ્રગટ થાય એમ છે, તો તરત જ એ જ્યોતિને રામદેવજી બાપા પ્રગટાવતા. આ પ્રકારે રાજાને આશ્વાસન આપી માતાજી અંતર્ધ્યાન થયા. સવાર થતાં રાજાએ રાણીને સર્વ વાત કરી. ત્યારે રાણી રાજાને કહે છે કે હે પતિદેવ, ધીરજ રાખો, માતાજી બધીએ સારું કરશે. રાણીના આવા વચન સાંભળી પછી રાજા સભામાં પધાર્યા. દરબાર ખીચોખીચ ભરેલો છે. દરબારમાં ત્યારે રાજા રાણીને કહે છે કે પતિદેવ, ધીરજ રાખો, બધું એ સારું કરશે. આ વસન સાંભળી રાજસભામાં પધાર્યા. દરબાર ખીચોખીચ ભર્યો હતો. દરબારમાં શ્રી રામદેવજી બાબાના ચમત્કારની વાતો ચાલતી હતી. એ વખતે એ દરબાર ખીચોખીચ ભરેલો. રાજા જ્યારે દરબારની અંદર આવ્યા એટલે સંતો પંડિતો રાજકારીઓ મંત્રીઓ રામદેવજી મહારાજના ચમત્કારની વાતો કરી રહ્યા હતા. ત્યારે એક દરબારી બોલ્યા કે અજમલજીના જે નાના પુત્ર પ્રભુ રામદેવજી છે ને તે આંધળાને આંખો દે છે, કોઢિયાના કોઢ મટાડે છે, અને જેણે ભૈરવ રાક્ષસને ભંડાર્યો છે, વશ કર્યો છે, બોહિતરાજ શેઠના વાણ તાર્યા છે, મક્કાના પાસે પીરો તથા 180,000 ઓલિયાઓને પોતાના શિષ્ય બનાવ્યા છે, ભગવાન સ્વયં શ્રી રામદેવજીના નામથી પધાર્યા છે, માટે આપની બાઈ નેતલદેને આપણી કુવરી નેતલદેને પણ ત્યાં લઈ જઈએ, અર્થાર્થ રૂણીસા બાબા પાસે લઈ જઈએ અને ભગવાન તેના બધાએ કષ્ટ મટાડી દેશે. એ રાજન, તેમાં જરા પણ શંકા કરવા જેવું નથી. દરબારીઓની વાત સાંભળી બપોરે રાજા જ્યારે પોતાના મહેલમાં પધાર્યા ત્યારે તેણે રાણીને વાત કરી. ત્યારે રાણી બોલ્યા કે હે રાજન, નેતલદે તો સવારથી સાંજ સુધી રામદેવજીનું નામ સ્મરણ કરી રહી છે. નેતલદે સવારથી રામદેવજીનો જપ શરૂ છે, પૂજન કર્યા કરે છે. જો આપની આજ્ઞા હોય તો હું નેતલદેને પૂછી જોઉં કે આપની સગાઈ રણુસાના કુમાર શ્રી રામદેવજી સાથે થાય તો. ત્યારે રાજા બોલ્યા, ભલે આપ નેતલદેને પૂછી લેજો. એક વખત રાજા દલપતજી અને મોટા રાજકુમાર બંને બહાર ગયા છે. ત્યારે નાના રાજકુમારો એક ને એક નાગે દંશ દીધો એટલે રાજકુમાર મૂર્છિત થઈને પડી ગયો. રાણી દાસદાસીઓ અને સગા સ્નેહીઓ સૌ રડવા લાગ્યા. દેવદેવીઓની માનતા કરવા છતાં રાજકુમારને આરામ થતો નથી, સૌ રડવા લાગ્યા અને વૈદ્યોને બોલાવ્યા અને ઝેર ઉતારવાના ગારુડીને બોલાવ્યા, પણ બધાએ ઉપચાર નકામા થયા.
નેતલ દેને જ્યારે ખબર પડી ત્યારે તેઓ પોતાના ભાઈ પાસે દાસીઓ દ્વારા જઈ જ્યાં હાથ અડાડી કહે છે કે ભાઈ હજુ નીંદર આવે છે, હવે તો ઉઠો. જ્યાં નેતલ દેના હાથનો સ્પર્શ થયો તરત જ ભાઈ જાગે છે. આ ચમત્કાર દેખી સૌ નેતલ દેના નામનો જય જયકાર કરે છે. જ્યારે રાજા બહારથી આવ્યા ત્યારે નેતલદેનો ચમત્કાર સાંભળીને રાજા આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે આ જેની શક્તિ છે તેને જ સોંપવાની છે. જેમ રાજા જનકને એવું આશ્ચર્યચકિત દેખાણું હતું કે જે દસ દસ હાથીઓ દ્વારા ખેંચવામાં આવતું ધનુષ ઊંચું ન થતું એને સીતાજી એક હાથ ઊંચું કરી અને નીચે ગારનું લેપન કરતા એ જનક રાજા જોઈ ગયા એટલે એને ખ્યાલ આવ્યો કે આ તો શક્તિ છે અને આ શક્તિ એને જ સોંપાય જેની છે એને. હે, આ શક્તિ એને જ સોંપાય જેની હોય એને. એમ દલપતજી સોઢાને ખાલી શાન કરવા માટે નેતલદેજી આવું લીલા ચમત્કાર કર્યો કે આ એક શક્તિ સૌ અને જે છે ત્યાં જ મળવાનું છે. આ ભગવાનની લીલા છે. આ અસ્તિત્વની અંદર એનું બધું જે વ્યવસ્થિત કાર્ય છે એ પ્રમાણે સર્વસત્તાધીશ આ લીલાને અનુસરી રહ્યા છે, એના પ્રમાણે જ ચાલી રહી છે. આ બાજુ નેતલદે પણ શ્રી રામદેવજી ભગવાનને પ્રાર્થનાપૂર્વક કહેતા હતા કે હે અંતર્યામી, હવે મને આ કષ્ટથી મુક્ત કરી દો પ્રભુ. એટલે એક દિવસ શ્રી અલખનો અવતાર સ્વયં નેતલદીની સામે પ્રગટ થયા, પધાર્યા અને કહેવા લાગ્યા કે નેતલ ધીરજ રાખો, હું થોડા જ સમયમાં આવી અને આપને મળીશ અને આપના સાથે લગ્ન કરી તમારું સર્વ દુઃખ ટાળી દઈશ. ત્યારે નેતલદીએ ભગવાનને નમસ્કાર કર્યા, ભગવાન પણ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે નેતલદીએ ભગવાન